અમદાવાદના કાલુપુરમાં 1.5 લાખની લૂંટ. હીર એપ્લાયન્સનો કર્મચારી આંગડિયા પેઢીમાં પૈસા ભરવા જઈ રહ્યો હતો તે સમયે ચાર શખ્સોએ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. ભાવનગરના પાણીયાળી ગામમાં 2 વર્ષની યુનિક ગર્લનો વિડીયો વાયરલ. સામાન્ય પરિવારમાં જન્મેલી 2 વર્ષની સાક્ષી વાઘેલા કોઈપણ સવાલનો જવાબ તરત આપે છે. સાક્ષીના પિતાના જણાવ્યા અનુસાર 1.5 વર્ષની વયથી તે આવા તમામ સવાલોના જવાબ આપે છે. પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવા અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ. પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન થયું હોય તો તેને ગેરકાયદે ન ગણી શકાય. પાન કાર્ડ હોલ્ડર તેનો આઈટી રિટર્ન ફાઇલ કરી શકે છે અને નાણાકીય વ્યવહારો પણ કરી શકે છે. ફીને લઈને એફઆરસીએ દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપી. તાબા હેઠળ આવતી તમામ સ્કૂલોએ ફીની માહિતી ડાયસ કોડ સાથે ઓનલાઈન મૂકવાનો આદેશ કર્યો. રાજ્યમાં પ્રથમવાર જીપીએસસી દ્વારા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની 14 કેડરની 81 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઉપરાંત અગ્નિ નિવારણ સેવા વર્ગ 1ના નિયામક અને અગ્નિશામક અધિકારી વર્ગ 1 માટેની ભરતી પણ જાહેર. અગ્નિશામક અને જીએમડીસીની પ્રાથમિક પરીક્ષા જુલાઈ અને ઓગસ્ટમાં યોજાશે. અમદાવાદના 16 સાયન્સ સિટી રોડ પર રૂપિયા 29 કરોડના ખર્ચે બીઆરટીએસ કોરિડોર અને સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. નવેસરથી ડેવલપ કરવાની દરખાસ્ત રોડ કમિટી સમક્ષ રજૂ કરાઈ. ભાવનગરના પાલીતાણા અને જેસર પંથકમાં રેવન્યુ વિસ્તારમાં સિંહના આટાફેરા વધ્યા. જૈનોના તીર્થ હસ્તગીર વિસ્તારમાં સિંહ દેખાયા. હસ્તગીરી ડુંગરના પગથિયા ચડતા સિંહનો વિડીયો વાયરલ. જામનગરમાં શિક્ષણ વિભાગમાં 44માંથી 20 જગ્યા ખાલી. 2003 થી 1 પણ જગ્યાની ભરતી ન કરાયા હોવાનો ખુલાસો. જામનગરના 6 તાલુકામાં 6 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી છે તો કેળવણી નિરીક્ષકની કુલ 13માંથી 9 જગ્યા ખાલી. અધિકારીની જગ્યા ખાલી હોવાથી અન્ય કર્મચારીઓ પર ભારણ વધી રહ્યું છે. અમદાવાદની મુલાકાતે આવેલું જાપાનનું ડેલિગેશન ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યું. મહત્વનું છે કે સિસ્ટર સિટી કરાર હેઠળ કેબી શહેરના મેયર સહિત 51 લોકો અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેઓ અહીં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. રાજકોટમાં પ્રથમવાર ફ્લાવર શોને ખુલ્લો મુકાયો. 3 દિવસીય ફ્લાવર શોનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઉદઘાટન. કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. જામનગરના એરફોર્સ મથકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન અને નિદર્શન યોજાયું, જેમાં ખાસ યુદ્ધ વિમાનો, હથિયારો અને હેલિકોપ્ટરનું પ્રદર્શન યોજાયું. આશરે 800થી વધારે વિદ્યાર્થીઓએ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી. રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો. નલિયામાં 7.4 ડિગ્રી તાપમાન, કંડલામાં 11, ભુજમાં 11.4 ડિગ્રી તાપમાન. તો હવામાન વિભાગે શનિવારે 3 થી 4 દિવસ સુધી ભારે ઠંડીની આગાહી વ્યક્ત કરી છે.